नमस्ते विद्यार्थी मित्रों, धोरण 2 विषय गणित चैप्टर नंबर 6 पगनी छाप। એમાં પગની છાપ એટલે શું કહે છે? વાત નામ પરથી આપણને ખબર પડી જાય કે આપણે પગલા પાડી અને એની છાપ ઉખાડવાની છે। તો બધાની છાપ અલગ અલગ હોય, પ્રાણીઓ હોય તેના પગની છાપ પણ અલગ અલગ હોય, માણસો છે તેની પગની છાપ પણ કેવી હોય? અલગ અલગ હોય। અહીંયા આપણને કીધું છે ભોલું અને પગની છાપ। એક દિવસ જંગલમાં પ્રાણીઓના બચ્ચા કાદવવાળા રસ્તા પર રમી રહ્યા હતા। एक जंगल में एक दिवस शू करता था? तो प्राणियों में जो बच्चा है ये शू करता था? तो के कादव वाला रास्ता पर रमी रहिया था। अचानक एक हाथी ने बूम पाड़ी, दौड़ो दौड़ो तुम्हारा घेर जाओ। भोलू फोटो पाड़वा तेना कैमरा साथे आवे छे। ये भोलू नामनो छोकरो छे, शिकारी छे, बराबर। ई शू कहे छे? आमा जो प्राणी छे रमता था, ते प्राणियों नाना नाना बच्चा हता, ए शू करता था? तो के रमता था। अचानक एक हाथी आयो अने एने कीधुं, तमे बधा तमारी घरे वया जावेन, नाना नाना बाळको छे, हवे जो कोक फोटो पाडवा आवतो तो एमां लाइट ने उठावानुं, तो एनाथी शुं करा? बधाने बीक लागे के मने कोक शिकारी होय तो ए मने उपाडीने लई जाशे, मारो शिकार करी जाशे, तो शुं थाशे? एनी पहेला एक हाथी आव्यो अने एने बूम पाडी अने कीधुं, दोड़ो दोड़ो तमारा घेर जाओ। बधाना घर अलग अलग होय ने, तो तमे तमारा घरे जाओ। ગોલું ફોટો પાડવા માટે તેના કેમેરા સાથે આવે છે, કે ગોલું છે ફોટો પાડવા માટે તેના કેમેરો લઈને આવે છે। તેથી બધા જ પ્રાણીઓના બચ્ચા નાસી ગયા। નાસી ગયા એટલે ભયા ગયા, ભાગી ગયા। તેથી બધા જ પ્રાણીઓના બચ્ચા ભાગી ગયા। જ્યારે ગોલું તેના કેમેરા સાથે આવ્યો ત્યારે તેણે બધા જ પ્રાણીઓના પગની છાપ જોઈ। આ જે ગોલું છે, જો છે ચિત્ર આપેલું, ઈ ફોટો પાડવા માટે ત્યાં આવે છે, તો શું જોવે છે? તો કે બધા પ્રાણીઓના પગની છાપ એને જોઈ। શું તમે પ્રાણીઓ અને તેમના પગની છાપને જોડી શકશો? જો જોઈને તમે આ શિકારી છે એ સાપ ઈવડી જે છાપ છે ને ઓળખી શકશે કે નહીં ઓળખી શકે, આપણે જોવાનું છે। જો આ પગ જો ઉપર જે સિંહનું ચિત્ર આપેલું હતું, આ પગમાં આ બે છાપ છે, કેની છે? સિંહની, સિંહના પગની છાપ છે। મોટા મોટા પગ કોના હશે? તો કે હાથીના। અને જો આ દેડકાની અને મરઘીની હોય છે, તો મરઘીની છે એકદમ કેવી હોય? આમ ચાંચું વાળી હોય, બરાબર। આ છાપ હશે કેની હશે? દેડકાની, દેડકો। જો વ્યવસ્થિત તમારે તમારી ઉપમા લખવાનું છે। ચાલો એના પછી જોઈએ। ચાલો દોરી લ્યો। ચાલો વ્યવસ્થિત દોરી લ્યો। એના પછી આપેલું છે કે ભોયતળિયા પર તમારા મિત્રના પગની છાપ પાડો। ભોયતળિયું એટલે કે જમીન,
જમીન ઉપર તમારા મિત્રના પગની છાપ પાડો, શું તે તમારા પગની છાપ કરતા નાની છે? તમારા જેવડા હોય તો પણ બધાના પગની સાઈઝ અલગ અલગ હોય, અમુક મોટા હોય અમુક નાના હોય, તો કે આપણે બીજાની છાપ પાડી અને જોવાનું છે કે કેવી છાપ પડે છે તે. કિનારી દોરો અને અનુમાન કરો. રોનક એક પાંદડાની કિનારી દોરી રહ્યો છે, પણ તમે પણ કેટલીક વસ્તુઓ ભેગી કરો, જેવી કે પાંદડા, કાંકરા, લાકડી, બમણી, ચાંદલા વગેરે. દરેક વસ્તુની અહીં કિનારી દોરો. કિનારી મીન્સ કે એની બહારનો જે આકાર હોય દોરવાનો છે. આપણે કયા કયા દોરવાની દોરવાનું કહે છે, તો કે પાંદડા, પાંદડું છે કેવું દેખાય બહારથી, આવું દેખાય દોરવાનું. પછી આપણે છે કાંકરા, તો કાંકરા છે એનો આકાર નક્કી ન હોય, હોય આકાર એનો નક્કી, દોરવાની જેવો કાંકરો હોય એવી એની છાપ પડે, બરાબર. પછી આપેલું છે લાકડી, પછી આપેલું છે બમણી. બમણી કેવી હોય? મોસ્ટ ઓફ ગોળ હોય. એના પછી આપેલું છે ચાંદલો, જેવો ચાંદલો હશે એવી એની આકાર કિનારી હશે. ચાલો વ્યવસ્થિત દોરી લ્યો. આના પછીનો આપણે એના પછીના વિડીયોમાં જોશું.